ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે તેનું ચેપ્ટર અધૂરું હતું એ પૂરું કરીએ. ગુણાકાર અને ભાગાકારની રીતો, આપણે ગુણાકારની રીતો આપણે કયા ચેપ્ટર પ્રિયની અંદર જોયું, તો હવે આપણે આ વિડીયોની અંદર ભાગાકારની રીતો વિશે જોઈશું. બરાબર, ભાગાકારની રીતોની વાત કરીએ તો નાના નાના ભાગાકાર તમે શીખ્યા જશો. દાખલા તરીકે 34/2, કારણ કે અહીં મોટી સંખ્યા હોય ને અહીંયા નાની હોય તો ભાગાકાર કરતા શીખ્યા. 2 એકા 2, નીચે 1, નીચે શું ઉતાર્યું 4, બરાબર 2 સિક્કા 14. બરાબર, આવી બે અંકોની ભાગાકારની ને બધી રીતો તમે સારી રીતે શીખ્યા છો. હવે આપણે અહીંયા આગળ આપણે મોટી રીતો અહીંયા ભાગાકારની આપણે શીખીશું. ચલો મિત્રો, હવે પહેલામાં પહેલા જોઈશું આપણે 348/6. તો આપણે પહેલા પહેલા એ જોઈશું કે એકમ, દશક અને સો, સોના સ્થાને જે સંખ્યા છે એ 12 સંખ્યા આપી છે એનાથી નાની છે કે મોટી. જો મોટી હોય તો આપણે એક જ સંખ્યા લેવાની અને જો નાની હોય તો આપણે બે સંખ્યાઓ લેવી પડે. ચલો હવે 6 ના ઘડિયામાં બે સંખ્યા આવે છે, જુઓ તો 6 6 36 વધી ગયા. ઘડિયો આખો બોલવાનો, 6 એકા 6 6 2 12, 6 3 18, 6 6 24, 6 5 30, 6 6 36 વધી ગયો. તો 6 5 30 એ ભાગ ચલાવવાનો, 6 5 30. બરાબર, તો આની શું કરવાની બાદ બાકી 4 અને 0, નીચે શું ઉતારવાનું 8. બરાબર છે. ચલો હવે 48 થયા, 6 નો ઘડિયો બોલો, 6 6 36, 6 7 42, 6 8 48. આ સંખ્યા તમારી બની ગઈ. આ બંનેનો બાદ બાકી કરતા શેષ આવી 0. તો આને આપણે શું કહીશું, શેષ કહીશું. આને જે જવાબ આવ્યો એને ભાગફળ કહેવાય. ગુણાકારનો જે જવાબ આવે એને આપણે ગુણનફળ કહીએ છીએ, એમ ભાગાકારનો જે જવાબ આવે એને આપણે ભાગફળ કહીએ છીએ, આને ભાજક કહીએ છીએ અને આને ભાજ્ય કહેવાય. જેને ભાજ્યને ભાજક સાથે ભાગવા પડે, યાની કે આ ભાજક અને આ ભાજ્ય તરીકે આપણે ઓળખીએ છીએ. આને શું કહીએ છીએ, ભાગફળ, અને આને કહીએ છીએ શેષ. એ રીતે આપણે અહીંયા આગળ 12 વાળો કર્યો. જો અહીંયા આગળ સિંગલ સંખ્યા થી ડબલ સંખ્યા વિશે જોઈએ. આપણે ડબલ સંખ્યા છે તો આપણે ડબલ જોઈશું, 12 કરતા મોટી છે. તો હવે 12 ના ઘડિયામાં 68 આવે છે, જુઓ તો 12 એકા 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72 વધી ગઈ. તો 12 6 72 વધી ગયો, તો એક સ્ટેપ પાછો આવો, એટલે 12 5 60. આ બે ની બાદ બાકી કરીએ તો આપણે કેટલા આવશે, ફક્ત 8. ઉપરથી શું ઉતારીશું મિત્રો, 4. તો હવે અહીંયા આગળ જો 84 આવે છે, નહીં 12 ના ઘડિયામાં 12 5 60, 12 6 72, 12 7 84 આવી ગયા મિત્રો. આ બેનો થઈ ગયો શેષ. શેષ આવે 0, અને આ આવે ભાગફળ. એટલું યાદ રાખો, હંમેશા ભાજક ભાજ્યક ભાજક કરતા ભાગફળ અડધું હોય છે. બરાબર છે. ચલો હવે એક સંખ્યામાં અંદરની 4 સંખ્યાઓ સાથે, જો અહીંયા આગળ 4 સંખ્યાઓ આપેલી છે પણ પહેલી સંખ્યા જે છે આ સંખ્યા કરતા મોટી છે, આપણે ભાગાકારમાં કેવી સંખ્યા લઈશું, 1 જ. તો અહીંયા 1 5 એકા 5, એ ભાગ સીધો ચાલી જાય, કારણ કે 5 નું 10 ચાલે નહીં. તો આ 6 માંથી 5 જાય તો કેટલા રહેશે મિત્રો, 1. અહીંયા આગળ કેટલા વધ્યા, 7. હવે જો 5 નો ઘડિયો બોલો, 17 આવે ત્યારે 5 નું 10, 5 3 15, 5 4 20 વધી ગયો. તો 5 3 15 એ આપણે ભાગ ચલાવીશું. 7 માંથી 5 જાય તો 2, અહીંયા શું, નીચે શું ઉતાર્યો, બગડો. હવે જો 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25 વધી ગયા. તો 5 4 20 આપણે અહીંયા ભાગ ચલાવીશું, એટલે અહીંયા આગળ શું વધશે, ખાલી 2, ઉપરથી નીચે 5 ઉતાર્યા એટલે કેટલા થયા, 25. મિત્રો તમને ખબર છે 5 ના ઘડિયામાં 25 આવે કે ના આવે, પાય પાય 25. તો નીચે શું આવ્યું, 0. બરાબર. હવે જો મિત્રો અહીંયા આગળ 4 સંખ્યા છે, આ બાજુ 2 સંખ્યા. હવે તમે જો 1 થી 20 સુધીના ઘડિયા તમને આવડતા હોય તો ત્યાં સુધી કોઈ ટેન્શન નથી, પછી 20 થી ઉપરના ઘડિયા તમને આવડતા નથી તો શું કરો, ગુણાકાર કરી અને ઘડિયો સાઈડમાં લખી દેવાનો. દાખલા તરીકે 22 એકા 22, 22 2 44,
बावीस तरी छासठ, बावीस चौक इठासी। बराबर मित्रों, एक एक गणियो लखी देवानो। चलो હવે અહીંયા જો જો અહીંયા 24 મોટા છે ને 22 નાના ને 22 એકા 22 એ પહેલો ભાગ આપણે અહીંયા ચાલશે તો 4 માંથી 2 જાય તો 2 નીચે ઉતારી શૂન નીચે ઉતાર્યો આ બાજુથી છગડો જો મિત્રો 26 આયા 22 એકા 22 22 2 44 ભાગ ચાલતો નથી તો 22 એકા 22 એ ફરીવાર ભાગ ચાલશે ચાલી ગયો 6 માંથી 2 જાય તો 4 શૂન્ય થઈ ગયો ચલો હવે મિત્રો આગળ ઉપરથી ચોગડો નીચે ઉતાર્યો 44 થયા જો અહીંયા આગળ 22 2 44 તો અહીંયા આગળ 2 અહીંયા આવશે 44 અહીંયા આવશે એટલે શેષ વધી ગઈ જવાબ શું આવ્યો 112 ભાગ પર એની આવી મિત્રો હવે તમને કહી દઉં ઘડીઓ લખો ત્યારે ઉપર ભાગફળમાં શું લખવાનું અને અહીંયા શું લખવાનું તો અહીંયા આગળનો ઘડીઓ છે એટલે આ 22 લખાશે બરાબર ને વચ્ચેની જે સંખ્યા છે એ ભાગફળમાં લખાય અને એનો જે જવાબ આવે એ અહીંયા લખી અને ભાગાકાર કરાય મિત્રો હવે આપણે આગળનો ટોપિક ફરીના વિડીયોમાં જોઈશું ગુડ બાય